ચલો વિદ્યાર્થી મિત્રો, આગળ જઈએ તો પ્રકરણ 5 એમાં ક્વેશ્ચન 14 વેગમાન સંરક્ષણ નિયમ લખી યોગ્ય ઉદાહરણ દ્વારા સમજાવો. જવાબ, આંતરક્રિયા કરતા કણોના અલગ અલગ કરેલા તંત્રનું કુલ વેગમાન અચળ રહે છે. આંતરક્રિયા કરતા કણોના અલગ કરેલા તંત્રનું કુલ વેગમાન અચળ રહે છે. આ વિધાનને વેગમાન સંરક્ષણ નિયમ કહીશું. ધારો કે ગન અને બુલેટ ગોળીથી બનેલું એક તંત્ર લીધેલું છે. શરૂઆતમાં બંને સ્થિર છે, તેથી શરૂઆતનું આ તંત્રનું કુલ રેખીય વેગમાન શૂન્ય છે. હવે ગનમાંથી ગોળી છોડવામાં આવે છે ત્યારે માલુમ પડે છે કે ગોળી આગળ ગતિ કરે ત્યારે ગન પાછળ રિકોઇલ તરફ ધકેલાય છે. જો ગન વડે ગોળી પર લાગતું બળ એફ સદિશ હોય તો ગોળી વડે ગન પર લાગતું બળ માઇનસ એફ સદિશ અને આ બંને બળો સમાન સમય ડેલ્ટા ટી માટે લાગે છે. ન્યૂટનની ગતિના બીજા નિયમ પરથી ગોળીના વેગમાનમાં ફેરફાર બરાબર એફ સદિશ ડેલ્ટા ટી અને ગનના વેગમાનમાં થતો ફેરફાર માઇનસ એફ સદિશ ડેલ્ટા ટી છે. શરૂઆતમાં બંને સ્થિર હોવાથી દરેકના અંતિમ વેગમાન જેટલો જ વેગમાનમાં ફેરફાર થાય. ધારો કે ગોળી છોડ્યા પછી ગોળીનું વેગમાન પીબી સદિશ અને ગનનું વેગમાન પીજી સદિશ હોય તો પીજી સદિશ બરાબર માઇનસ પીબી સદિશ આપણે કહીશું. પીજી સદિશ પ્લસ પીબી સદિશ બરાબર ઝીરો, એટલે કે ગોળી અને ગનના તંત્રનું કુલ વેગમાનનું સંરક્ષણ થાય છે. જો પદાર્થો એ અને બી ના ધારો કે પ્રારંભિક વેગમાન પીએ સદિશ અને પીબી સદિશ છે, તેમની અથડામણ સંઘાત બાદ તેમના અંતિમ વેગમાન પીએ ડેશ અને પીબી ડેશ છે. ન્યૂટનની ગતિના બીજા નિયમ પરથી બળનો આઘાત એટલે એફ એ બી સદિશ ડેલ્ટા ટી બરાબર પીએ ડેશ સદિશ માઇનસ પીએ સદિશ અને એફ બી એ સદિશ ડેલ્ટા ટી બરાબર પીબી ડેશ માઇનસ પીબી સદિશ. અહીં ડેલ્ટા ટી બંને માટે સમાન સમયગાળો અને સંપર્ક સમય છે. ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ પરથી એફ એ બી સદિશ બરાબર માઇનસ એફ બી એ સદિશ બંને બાજુ ડેલ્ટા ટી વડે ગુણો, એફ એ બી સદિશ ડેલ્ટા ટી બરાબર માઇનસ એફ બી એ સદિશ ડેલ્ટા ટી. આની જગ્યાએ કિંમત મૂકશો તો પીએ ડેશ સદિશ માઇનસ પીએ સદિશ બરાબર માઇનસ પી ડેશ બી સદિશ માઇનસ પી બી સદિશ માટે પી ડેશ એ સદિશ વત્તા પી ડેશ બી સદિશ બરાબર પી એ સદિશ પ્લસ પી બી સદિશ, એટલે કે અલગ કરેલા તંત્રનું કુલ અંતિમ વેગમાન તેના કુલ પ્રારંભિક વેગમાન જેટલું જ છે. વેગમાન સંરક્ષણ નિયમ મૂળભૂત અને સાર્વત્રિક છે, કારણ કે તે ઇલેક્ટ્રોન પ્રોટોન ન્યુટ્રોન જેવા સૂક્ષ્મ કણો સૂક્ષ્મ પરમાણુ જેવા નાના તંત્રથી માંડીને ગ્રહો અને તારાઓથી બનેલા મોટા તંત્ર માટે સમાન રીતે લાગુ પાડી શકાય છે. વેગમાન સંરક્ષણ નિયમ ગતિ વિષયક કાયદાઓ ઉકેલવા માટે ઉપયોગી, એટલે ઉપયોગ પૂછે તો ધ્યાન રાખજો, વેગમાન સંરક્ષણ નિયમ ગતિ વિષયક કાયદાઓ ઉકેલવા માટે છે. નોંધ, સ્થિતિસ્થાપક અને અસ્થિતિસ્થાપક સંગત આપણે છઠ્ઠા ચેપ્ટરમાં વધારે લઈશું. અસ્થિતિસ્થાપક સંઘાતમાં વેગમાનનું સંરક્ષણ થાય છે, પણ સ્થિતિસ્થાપક સંઘાતમાં વેગમાન તેમજ ગતિ ઉર્જાનું પણ સંરક્ષણ થાય છે. એટલે ધ્યાન રાખજો, સ્થિતિસ્થાપક કે અસ્થિતિસ્થાપક સંઘાત હોય તો વેગમાન સંરક્ષણ થાય, પણ સ્થિતિસ્થાપક સંઘાતમાં વેગમાન ઉપરાંત ગતિ ઉર્જાનું પણ સંરક્ષણ થાય. સંરક્ષણ એટલે શરૂઆતની સ્થિતિ અને અંતિમ સ્થિતિનું મૂલ્ય અચળ રહે. 15મું ક્વેશ્ચન, એક બિંદુગામી બળો કોને કહેવાય? આવા બળોની અસર હેઠળ કણનું સંતુલન સમજાવો. જે બળોની કાર્યરેખા
એક જ બિંદુમાંથી પસાર થતી હોય તો તે બળોને એક બિંદુગામી બળો કહે છે. જે બળોની કાર્ય રેખાઓ એક જ બિંદુમાંથી પસાર થતી હોય તો તે બળોને એક બિંદુગામી બળો કહેવાય. યંત્રશાસ્ત્રમાં કણનું સંતુલન એટલે તેના પરનું ચોખ્ખું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય છે. આથી કણ કાં તો સ્થિર છે અથવા અચળ વેગથી ગતિમાં છે. જ્યારે કણ પર એક જ બાહ્ય બળ એફ સદિશ લાગે તો તે પ્રવેગી ગતિ કરશે, એટલે કે તે સંતુલનમાં રહી શકે નહીં. જ્યારે કણ પર બે બાહ્ય બળો એફ વન સદિશ અને એફ ટુ સદિશ લાગતા હોય ત્યારે તેના સંતુલન માટે સિગ્મા એફ સદિશ બરાબર ઝીરો થવું જોઈએ, એટલે કે એફ વન સદિશ પ્લસ એફ ટુ સદિશ બરાબર ઝીરો થવું જોઈએ. માટે એફ વન સદિશ બરાબર માઇનસ એફ ટુ સદિશ થાય. તો અહીંયા આપણે કહી શકાય એફ વન સદિશ અને આ એફ ટુ સદિશ, અથવા એફ વન સદિશ એફ ટુ સદિશ, આવું કહી શકાય. આ પરિસ્થિતિ આકૃતિમાં દર્શાવી છે. આમ કણ પરના બે બળો સમાન મૂલ્યના વિરુદ્ધ દિશાઓમાં હોવા જોઈએ. જ્યારે કણ પર ત્રણ બળો એફ વન સદિશ એફ ટુ સદિશ અને એફ થ્રી સદિશ લાગતા હોય ત્યારે સંતુલનમાં સિગ્મા એફ સદિશ બરાબર ઝીરો થવું જોઈએ, એટલે કે એફ વન સદિશ પ્લસ એફ ટુ સદિશ પ્લસ એફ થ્રી સદિશ બરાબર ઝીરો, એફ થ્રી સદિશ બરાબર માઇનસ એફ વન સદિશ પ્લસ એફ ટુ સદિશ. આ પરિસ્થિતિ નીચેની આકૃતિ દર્શાવી છે. અહીંયા ધ્યાન રાખજો, આ એફ વન સદિશ છે, આ એફ ટુ સદિશ છે, એ બંનેનો પરિણામી સમાંતર બળ ચતુષ્કોણથી એફ વન સદિશ પ્લસ એફ ટુ, અહીંયા એફ થ્રી આ બાજુ, આ બંનેની દિશા પરસ્પર વિરુદ્ધ, એફ થ્રી સદિશ બરાબર માઇનસ એફ વન સદિશ પ્લસ એફ ટુ સદિશ આપણે કહી શકીશું. આ એફ વન સદિશ, આ એફ ટુ સદિશ, તો આ વિરુદ્ધ દિશા એફ થ્રીની, એટલે પરિણામી માઇનસ એફ થ્રી સદિશ બરાબર એફ વન સદિશ પ્લસ એફ ટુ સદિશ. આમ કોઈ પણ બે બળો એફ વન સદિશ અને એફ ટુ સદિશનું પરિણામી બળ સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ પરથી ત્રીજું બળ એફ થ્રી સદિશના મૂલ્ય જેટલું અને વિરુદ્ધ દિશામાં હોય તો તે કણ સંતુલનમાં રહે. સંતુલનમાં રહેલા કણ પર લાગતા ત્રણ બળોને આકૃતિમાં બતાવેલી ત્રિકોણની બાજુઓ વડે દર્શાવી શકાય છે, કે જેમાં સદિશોને દર્શાવતા તીરો ક્રમશ લેવા પડે. જો એન કણો એક જ બિંદુ પર લાગતા હોય અને આ બળો અનુક્રમે એફ વન સદિશ પ્લસ એફ ટુ સદિશ સો અને એફ એન સદિશ હોય તો કણના સંતુલન માટે સિગ્મા એફ સદિશ બરાબર ઝીરો. માટે એફ વન સદિશ પ્લસ એફ ટુ સદિશ પ્લસ એફ થ્રી સદિશ સો અને એફ એન સદિશ બરાબર ઝીરો થવું જોઈએ. જો ઉપરના ત્રણ બળો સંતુલનમાં હોય તો તેમના ઘટકો બરાબર એના ઘટકો નીચે પ્રમાણે મળશે. એફ વન એક્સ સદિશ પ્લસ એફ ટુ એક્સ સદિશ પ્લસ એફ થ્રી એક્સ સદિશ બરાબર ઝીરો, એફ વન વાય સદિશ પ્લસ એફ ટુ વાય સદિશ પ્લસ એફ થ્રી વાય સદિશ બરાબર ઝીરો, એફ વન ઝેડ સદિશ પ્લસ એફ ટુ ઝેડ સદિશ પ્લસ એફ થ્રી ઝેડ સદિશ બરાબર ઝીરો. ક્વેશ્ચન 16, જુદા જુદા પ્રકારના સામાન્ય બળો સમજાવો. ગુરુત્વ બળ, વિદ્યુત બળ અને ચુંબકીય બળ વગેરે ક્ષેત્ર બળો છે. પદાર્થને પકડીને ધક્કો મારીએ કે ખેંચીએ, ટેબલ પર પડેલો પદાર્થ, સળિયા વડે જોડાયેલું દ્રઢ પદાર્થોનું તંત્ર, મિજાગરા અને અન્ય પ્રકારના ટેકા, ત્રીજા નિયમનું પાલન કરતા જોડમાં ઉદ્ભવતા બળો. ઘન પદાર્થો તરલ સાથે સંપર્કમાં હોય ત્યારે ઘન પદાર્થ પર લાગતા ઉત્પ્લાવક બળો, તરલમાં ગતિ કરતા પદાર્થો પર લાગતું શાંતા બળ, હવાના લીધે લાગતું અવરોધક બળ વગેરે સંપર્ક બળો છે.
સંપર્ક બળના સંપર્ક સપાટીને લંબ ઘટકને લંબ પ્રતિક્રિયા કહે છે. સંપર્ક બળના સંપર્ક સપાટીને સમાંતર ઘટકને ઘર્ષણ કહે છે. દોરીના છેડે લટકાવેલ પદાર્થના લીધે દોરીમાં ઉદ્ભવતું તણાવ જે પુનઃસ્થાપક બળ છે. જ્યારે કોઈ સ્પ્રિંગને બાહ્ય બળ વડે ખેંચવામાં આવે કે દબાવવામાં આવે ત્યારે તેમાં પુનઃસ્થાપક બળ ઉદ્ભવે છે. દોરીમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક બળને તણાવ બળ કહે છે. જુદા જુદા સંપર્ક બળો મૂળભૂત રીતે વિદ્યુત બળોમાંથી ઉદ્ભવે છે. સૂક્ષ્મ સ્તરે બધા પદાર્થો વિદ્યુત ભાર ધરાવતા ઇલેક્ટ્રોન્સ અને પ્રોટોનના બનેલા છે અને પદાર્થોની સ્થિતિસ્થાપકતા અણુઓના સંઘાત વગેરેથી ઉદ્ભવતા સંપર્ક બળને વિદ્યુત ભારિત પદાર્થો વચ્ચેના વિદ્યુત બળના રૂપમાં જોઈ શકાય છે. ક્વેશ્ચન 17. ઘર્ષણ એટલે શું? સ્થિત ઘર્ષણ બળની સમજૂતી આપો. જ્યારે બે સંપર્કમાં રહેલી સપાટીઓ સાપેક્ષ ગતિ કરે ત્યારે જેના કારણે સાપેક્ષ ગતિ મંદ પડે છે તેને ઘર્ષણ કહે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પદાર્થને સમક્ષ સ્થિત સપાટી પર મૂકેલ છે. પદાર્થ પર સપાટી પર લાગતું વજન W બરાબર mg અને પદાર્થનું લંબ બળ N છે. લઈએ ધ્યાન રાખજો, પદાર્થ પર સપાટી પર લાગતું વજન, વજન એટલે વેટ, W બરાબર mg અને પદાર્થનું લંબ બળ N. અહીંયા આપણે બતાવેલું છે આ N, આ W, આ ઘર્ષણ બળ આમ ગતિ કરશે એટલે ઘર્ષણ એના વિરુદ્ધમાં છે. લંબ બળ N એકબીજાને સમતોલે છે. ધારો કે પદાર્થ પર F બળ સમક્ષ સ્થિતિજ દિશામાં લગાડવામાં આવે છે. જો પદાર્થ પર એકલું જ બળ લાગતું હોય અને તે બળ ગમે તેટલું નાનું હોય તો પણ પદાર્થ F અપન M જેટલા પ્રવેગથી ખસતો જ હોય. જો પદાર્થ સ્થિર જ હોય તો કહી શકાય કે પદાર્થ પર લગાડેલા બળની વિરુદ્ધ સમક્ષ સ્થિતિજ દિશામાં કોઈક બળ લાગવા માંડે છે જે લગાડેલા બળનો વિરોધ કરે છે, જેથી પદાર્થ પરનું ચોખ્ખું પરિણામી બળ શૂન્ય છે. પદાર્થ અને ટેબલની સંપર્ક સપાટીને સમાંતર દિશામાં લાગતા આ બળને સ્થિત ઘર્ષણ બળ Fs કહે છે. સ્થિત ઘર્ષણ બળ આપમેળે અસ્તિત્વમાં ધરાવતું નથી, પણ જ્યારે પદાર્થ પર બળ લગાડવામાં આવે છે ત્યારે જ ઘર્ષણ બળ લાગવા માંડે છે. જેમ જેમ બાહ્ય બળ F વધારીએ તેમ તેમ સ્થિત ઘર્ષણ બળ અમુક હદ સુધી વધતું જાય અને પદાર્થને સ્થિર રાખે છે. સ્થિત ઘર્ષણ બળ અપેક્ષિત ગતિનો વિરોધ કરે છે અને અપેક્ષિત ગતિ એટલે ઘર્ષણ બળની ગેરહાજરીમાં પદાર્થ પર બળ લગાડતા જે ગતિ થાય તે ગતિ. પદાર્થ પર લાગતા બળના મૂલ્ય અનુસાર સ્થિત ઘર્ષણ બળ પણ પોતાનું મૂલ્ય એડજસ્ટ કરતું જાય છે. તેથી ઘર્ષણ બળ સેલ્ફ એડજસ્ટિંગ ફોર્સ કહે છે. પદાર્થ જ્યારે ખસવાની શરૂઆત કરે ત્યારે લાગતા ઘર્ષણ બળને મહત્તમ સ્થિત ઘર્ષણ બળ Fs મેક્સિમમ કહેવાય. સ્થિત ઘર્ષણના નિયમો. મહત્તમ સ્થિત ઘર્ષણ બળ સંપર્ક સપાટીના ક્ષેત્રફળ પર આધારિત નથી, ક્ષેત્રફળ ગમે તેટલું હોય એના ઉપર આધારિત નથી. બીજું, મહત્તમ સ્થિત ઘર્ષણ બળ લંબ બળના સમપ્રમાણમાં છે. Fs મેક્સિમમ ચલે છે N, Fs મેક્સિમમ બરાબર μSn, જ્યાં μS ને સ્થિત ઘર્ષણાંક કહે છે. તેના મૂલ્યનો આધાર સંપર્ક સપાટીના પ્રકાર અને સંપર્ક સપાટીના દ્રવ્યની જાત તથા તાપમાન પર આધાર રાખે છે. જે પરિમાણ રહિત તથા એકમ રહે છે. μS બરાબર Fs મેક્સિમમ અપન N. મહત્તમ સ્થિત ઘર્ષણ બળ અને લંબ બળના ગુણોત્તરને સ્થિત ઘર્ષણાંક કહે છે. તેનું મૂલ્ય લગભગ 0.01 થી 1.5ના ગાળામાં હોય છે. બરાબર, ધ્યાન રાખજો, સ્થિત ઘર્ષણાંકનું મૂલ્ય 0.01 થી
1.5 ના ગાળામાં હોય છે. જે પદાર્થ ખસતું ન હોય તો એફ એસ ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ મ્યુ એસ એન આપણે લખી શકાય છે.